હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવનારી બિન સચિવાલય અને બીજી બધી બિન એક્ઝામ માટેનું ટાર્ગેટ લઈને બંધારણના આઈએમપી પ્રશ્નોની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલુ કરીએ. ભારતીય બંધારણ સભા કઈ યોજના નીચે શરૂ કરવામાં આવી હતી? કેબિનેટ મિશન યોજના. બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ? 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર આંબેડકર. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂરું થયું? 26 નવેમ્બર 1949. બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 મહિના અને 8 દિવસનો. બંધારણમાં કેટલી કલમો હતી? તો 395. બંધારણમાં કેટલા પરિશિષ્ટ? તો 12. બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો? NN રોય. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું? ડૉક્ટર જવાહરલાલ નહેરુ. ભારત બંધારણના મૂળભૂત અધિકારો 6. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો? USA. નીતિ નિર્દેશક સિદ્ધાંતો એટલે કે માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડમાંથી લીધા. પછી રાષ્ટ્રપતિની કટોકટી માટેની કલમ, રાષ્ટ્રપતિ શાસનની 356. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકાર બરતરફ કરી શકે એટલે કે બંધારણીય કટોકટી કહી શકાય? તો 356. પછી માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં? ભાગ 4. બંધારણના મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ભાગ 3. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? USA. કટોકટીમાં મૂળભૂત અધિકારોની કઈ કલમ મોકૂફ કરી શકાય? તો ક 359. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશમાંથી લીધો? રશિયામાંથી. પછી નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ થાય? 360. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠક છે? 545. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય? તો 2. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના હોવા જોઈએ? એંગ્લો ઇન્ડિયન. સંસદના ઉપલા ગૃહને શું કહે છે? રાજ્યસભા. નીચલા ગૃહને લોકસભા. રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? તો 250. મિત્રો, આપણે સ્પીડમાં જઈ રહ્યા છીએ કારણ કે હવે બિન સચિવાલયની એક્ઝામમાં આપણે બહુ ઝાઝો સમય છે નહીં, એટલા માટે આ ક્વિક રિવિઝન છે. પછી રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? 1/3 એટલે 1/3 સભ્યો દર 2 વર્ષે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યોના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ એટલે 1/10. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે? સ્પીકર. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો છે? 15. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તો 5 વર્ષ માટે. રાજ્યપાલ બનવા માટેની ઉંમર તો 35 વર્ષની છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો 12. રાજ્યપાલને સોગંદ કોણ લેવરાવે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. મુખ્યમંત્રીનું નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. વિધાન પરિષદ કઈ કલમ નીચે આવે છે? તો 168. રાજ્યના ઉપલા ગૃહને શું કહે છે? વિધાન પરિષદ. રાજ્યના નીચલા ગૃહને શું કહે છે? વિધાનસભા. પછી લોકસભાના સભ્ય બનવા માટેની ઉંમર તો 25 વર્ષ હોય છે. રાજ્યસભાના સભ્ય બનવા માટેની ઉંમર 30 વર્ષ છે. વિધાનસભાના સભ્ય બનવા માટેની ઉંમર પણ 25 વર્ષ છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટેની ઉંમર 30 વર્ષ છે. બંધારણની માન્ય ભાષાઓ 22 છે. બંધારણની માન્ય ભાષાઓની યાદી કઈ પરિશિષ્ટમાં છે? 8માં. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો પ્રથમ પરિષદ. ભારતના રાષ્ટ્રચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 24. રાષ્ટ્રચિહ્નમાં કેટલા સિંહો હોય છે? 4. રાષ્ટ્રચિહ્નમાં કયા 2 પશુઓ જોવા મળે છે? આખલો જમણી બાજુએ હોય છે અને ઘોડો ડાબી બાજુએ હોય છે. બંધારણનો અમલ કઈ તારીખથી થયો છે? 26 જાન્યુઆરી 1950. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ હોય છે? 3. રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર હોય છે? કેસરી, સફેદ અને લીલો. પછી આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2. મિત્રો, 2:3 નથી, 3:2 છે. આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? જનગણમણ. જનગણમણ રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? રવીન્દ્રનાથ ટાગોર. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? 24 જાન્યુઆરી 1950.
જનગણમન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? 5 પદનું. જનગણમન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો પ્રથમ પદ. આપણું રાષ્ટ્રગીત કયું છે? વંદે માતરમ. પછી વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો ચેટર્જી. પછી વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયું? આનંદમઠ. સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? 1886માં. સોરી, કાનૂન બદલવાની સત્તા સંસદ પાસે હોય છે. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે? તો સ્પીકરની મંજૂરી લેવી પડે. મિત્રો, મોસ્ટ આઈએમપી અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે? તો સંસદને. વટ હુકમ બહાર પાડવાની સત્તા કોને છે? તો રાષ્ટ્રપતિને. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી છે? તો 26 ન્યાયાધીશની હોય છે, પણ હાલમાં કુલ મારા ખ્યાલથી 33 ન્યાયાધીશ છે. હાલની તારીખમાં બંધારણીય સુધારો કરેલો છે તેમાં. પછી બંધારણના કુલ કેટલા સભ્યો હતા? તો 389 સભ્યો હતા. ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવાઈ છે? બ્રિટનમાંથી. પછી સમવાયી તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયો? કેનેડામાંથી. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? તો કલમ નંબર 12-35 સુધીની. ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? તો મિત્રો 18 વર્ષ. બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી? તો 61મો બંધારણીય સુધારો. રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? 12. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠક છે? તો 26. રાજ્યસભામાં 11 બેઠકો છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું. ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? કલમ નંબર 368 દ્વારા. પછી બંધારણનો પ્રથમ સુધારો 1951માં આવ્યો હતો. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરવામાં આવ્યું તેમ ગણાય છે? નાનું બંધારણ ગણાયું છે તો 42માં બંધારણીય સુધારો, કારણ કે તેમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા હતા. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકો ધરાવે છે? તો ઉત્તર પ્રદેશ, એટલે કે યુપીમાં સૌથી વધુ બેઠકો છે લોકસભાની. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો કમળ. રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે. રાષ્ટ્રીય ભાષા હિન્દી. સત્યમેવ જયતે કયા ઉપનિષદ છે? મુંડપ નિષેધ. ભારતીય બંધારણના પિતા ડૉક્ટર આંબેડકર. સમાજવાદી બિનસંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારાથી આવ્યા? તો 42મો બંધારણીય સુધારો. ભારતમાં કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો? મિલકતનો. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? તો રાષ્ટ્રપતિ છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે હોદ્દાની મુદત 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિના પદ માટે મુદત 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિના રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશ્યને લખે છે? ઉપરાષ્ટ્રપતિ. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટ હતા? 8. તો મિત્રો આ હતા બંધારણના જે પ્રશ્નો, જે આપણે બિન સચિવાલય પહેલાં જોવા જોઈએ જેથી તમારું રિવિઝન પણ થઈ જાય. અને આઈએમપી પ્રશ્નો છે મિત્રો, તો નવો લેક્ચર લઈને આવશું, તેમાં બીજા આવા કેટલાક પ્રશ્નો જોઈશું. તો આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે.